पवित्रं परमं ध्येयं परमानन्ददायकम् भोक्तिमोक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदं नमो हरिहन्ताणं नमो सिद्धाणम् नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोये सौवसाहूणम् एसो पञ्च नमोकारो स्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं। परमं ह वै मङ्गलम् ओङ्कारं नित्यं ध्यायन्ति योगिन कामदं मोक्षदं चैव ओङ्काराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया શ્રી શ્રીમદ રાજચંદ્ર રાજ્રચના ઉપક્રમે પાંચસો બોતેર મો પત્ર એના ઉપર વિચારણા કરી રહ્યા છે સમગ્ર સાધનાનો ઢાંચો જોઈએ તો બે ભાગમાં રચાયો છે માત્ર ઈચ્છાઓનો ત્યાગ કરીએ તો સાધના અધૂરી રહેશે પણ ઈચ્છાઓના ત્યાગ પછી જો અનુભૂતિનો કાળ નહીં આવે ત્યાં સુધી સાધના પૂર્ણ થતી નથી ગીતામાં એક મજાની આ પ્રકારની જ વાત કરી છે કે પ્રજહાતી અદાકામાન સર્વાન પાર્થ મનોગતાન

પચાસ ટકા બાકી છે પ્રજાતિમાન સર્વાન પાર્થ મનોગતાન તો ક્યારે પૂરી થાય જ્યાં સુધી પોતાનો જ્ઞાન ઉપયોગ પોતાનામાં માં ઠરે નહી આત્માથી આત્મામાં તુષ્ટ ન થાય અમે સ્થિત પ્રજ્ઞોચ ત્યાં સુધી સ્થિત પ્રજ્ઞ કહેતા નથી એ ચૈતન્યમાં ઠરે તેને સ્થિત પ્રજ્ઞ અમને કહીએ છીએ કૃપાળુ દેવને પણ આ વાત કરવી છે એમને આ કહેવું છે માત્ર સાધના કરવી એટલે કે કંઈક કરવું એવી વાત નથી કંઈક કરવું એ એક અવસ્થા છે અને ઠરવું એ બીજી અવસ્થા છે જ્યાં સુધી સ્વરૂપમાં નહીં ઠરે ત્યાં સુધી કરેલું સક્રિય નહીં થઈ શકે કરેલું ઉપયોગમાં નહીં આવે આપી શકે એ જ્યાં સુધી અંદરમાં તથારૂપ અવસ્થા નહીં આવે ત્યાં સુધી અંદરમાં શાંતિને સમાધાન નહીં આવે અંદરમાં વિષયોને કસાયો નહીં રોકાય આપણે જોઈએ છે કે પરાણે રોકેલા કસાયો એક વિચારની હદ સુધી કાબુમાં રહે છે પણ જ્યારે બેહદમાં પ્રવેશ કરે છે ત્યારે પોતાનો કાબુ છૂટી જાય છે પોતાનો કાબુ છૂટી જાય છે અંદરમાં જોવું પડશે અંદરમાં નિરંતર ઓબ્ઝર્વ કરવું પડશે એટલે કૃપાળુદેવ બે ભાગમાં વાત કરે છે કે સર્વ ભાવથી ઉદાસીન ઉદાસીન એ ત્યાગ નથી ઉદા ત્યાગ ભાવને ઉદાસીન ભાવ જુદો છે ત્યાગ કરવો સહેલો છે પણ ઉદાસીન ભાવ આવવો કઠિન છે ત્યાગમાં સ્મૃતિ છે ત્યાગમાં યાદ છે ત્યાગમાં એનું સંસ્મરણ અંદરમાં સચવાયેલું રહે છે એની સ્મૃતિ અંદરમાં બનેલી રહે છે ઉદાસીન ભાવમાં સ્મૃતિ નથી તમામ સાધનાના તમામ સાધના સક્રિય હોવા છતાં તમામ અવસ્થાઓમાં સાધના કરેલી હોવા છતાં પણ અંદરમાં ચેતના ક્યાંય ઢળતી નથી ચેતના ક્યાંય ખેંચાતી નથી ચેતના ક્યાંય ડિકલાઈન થતી નથી આપણે જોઈએ છીએ સાધના કરતા કરતા ઉત્સાહમાં આવીને તીવ્ર સાધના કરીએ છીએ પણ સાધના ક્યાંય ને ક્યાંય ઢળેલી છે ક્યાંય ને ક્યાંય ડિકલાઈન થયેલું છે અંદરમાં જોઈશું તો સૂક્ષ્મ તનાવ અંદરમાં રહી જાય છે સૂક્ષ્મ ખેંચાણ અંદરમાં રહી જાય છે એ જ્યાં સુધી પોતાના સ્વભાવની અનુભૂતિ ન કરે ત્યાં સુધી અંદર માંથી આ અવસ્થા જતી નથી એટલે કૃપાળુ દેવ કે ઉદાસીન થવાનું છે પણ આ એક સાધના છે સાધનાનો પચાસ ટકા ભાવ છે એટલે અપૂર્વ અવસરમાં એમને એમ કહ્યું સર્વ ભાવથી ઓદાસીન વૃત્તિ કરી માત્ર દેહ તે સંયમ હે તું હોયજો અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં દેહે પણ કિંચિત જોય જો અપૂર્વ અવસર એવો આવ સર્વ ભાવથી ઉદાસીન વૃત્તિ એકાંત મૌન આવે ત્યાં સુધી વૃત્તિઓ ઉદાસીન થતી નથી ઉદાસીન વૃત્તિમાં પદાર્થના અભાવની વાત નથી ત્યાગમાં ચિત્તમાં પદાર્થના અભાવની સ્મૃતિ છે એટલે ત્યાગી એમ કહે છે કે મેં ઘર ત્યાગ્યું મેં કુટુંબ ત્યાગ્યું મેં લક્ષ્મી ત્યાગી મેં જર જમીન ત્યાગી મેં દાગીના ત્યાગ્યા ત્યાગ્યું 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 પણ મેં અંદર પેસી ગયું એને કર્યું તો ઘણું જીવનમાં ઘણું ખેડાણ કર્યું પણ મેં અને હું અંદરમાં પેસી ગયો હું કાઢવો ભારે પડશે વ્યવહારમાં કહે છે કે બખરું કાઢતા ઊંટ પેસી જાય એને અહંકારને કાઢવો અત્યંત કઠિન છે એટલે એક ભાગમાં સર્વભાવમાં સર્વભાવથી સર્વ ઉદાસીન્ય વૃત્તિ કરી છે સર્વભાવથી વિરામ પામ્યા છે વિરામ પામે છે એટલે નફરત નથી દ્રોણા નથી તિરસ્કાર નથી તિરસ્કાર કરવો સંસારનો એ તો સાધુનું કામ છે એ ત્યાગેનું કામ છે સંત ક્યારે પણ સંસારનો તિરસ્કાર કરતા નથી સંત ક્યારે પણ સંસારનો તિરસ્કાર કરતા નથી સંસાર સંસારના કારણે છે સંસારનો તિરસ્કાર થઈ શકે નહીં અંદરમાં જો તિરસ્કારનો ભાવ આવ્યો હશે અને તિરસ્કારના પાયા ઉપર જો સાધના શરૂ થઈ જશે તો એ સાધના આંદોલિત નહીં થાય અંદરમાં દ્વેષનો પરિણામ રહી જશે ક્યાંય પણ તિરસ્કાર નથી પ્રત્યેક અવસ્થામાં સમન્વય છે પ્રત્યેક અવસ્થામાં સાયુજ્ય છે પ્રત્યેક અવસ્થામાં સંવાદ છે પ્રત્યેક અવસ્થામાં લય છે પ્રત્યેક અવસ્થામાં સુરીલું સંગીત છે એટલા માટે ત્યાગી ગમગીન છે એનું મોડું ચડેલું છે એ એનું જીવન ટાઇટ છે એ હંમેશા ટાઈટ મૂડમાં જીવે છે પણ જેને ઉદાસીન ભાવ છે એ પ્રસન્ન ચિત્તે જીવે છે આનંદગજજી મહારાજે કહ્યું કે તમામ સાધનાના સાધનોનો નિષ્કર્ષ શું છે આનંદગજજી મહારાજ કે છે चित्त प्रसन्न रे पूजन फल कह पूजा थै आतम अर्पणा रे घन पद रे स्वर प्रीतम ચિત્તની પ્રસન્નતા છે પ્રેમ સિવાય અંદરમાં પ્રસન્નતા પ્રગટતી નથી ઉદાસીન ભાવમાં અંદરમાં પરમ પ્રેમની ધારા છે ઉદાસીન ત્યાગમાં પ્રેમની ધારા નથી ત્યાગમાં છોડ્યાનો અહેસાસ છે છોડવાની સ્મૃતિ છે એટલા માટે કુરાનમાં એમ કહ્યું કે નેકી કર ઓર કુએ મેડાલ તું સારા કામો કર પણ પછી કુએ મે ડાલ એટલે ભૂલી જા આપણને સારા કામો કર્યા પછી સ્મૃતિ ક્યાં સુધી રહેશે જીવીએ ત્યાં સુધી કામ એક કર્યું પણ એની સ્મૃતિ આખી જિંદગી આપણે રાખીએ છીએ અહીં આગળ અવસ્થા એવી છે કે નેકી કર ઓર કુએ મેં ડાલ ઉદાસીન ભાવ સત્કાર્ય કરવા છતાં પણ એની સ્મૃતિ નથી અરે ત્યાં સુધી કે જીવનું કલ્યાણ થાય એમના નિમિત્તે જીવ સમ્યક દર્શન પામ્યો હોય અને વિતરાગતાના પગથિયા ઉપર આરુઢ થયો હોય તો પણ ભગવાનને સ્મૃતિ નથી કે મારા કારણે થયું મારા કારણે થયો એવી સ્મૃતિ નથી આને કહેવાય છે ઉદાસીન ભાવ ઉદાસીન ભાવમાં ક્યાંય તણાવ નથી ક્યાંય ખેંચાણ નથી એટલા માટે દેવચંદ્રજી મહારાજે પણ કહ્યું પર પરિણતિ ઉવેખ તારે અભય અદ્વેષ અખેદ અભય એટલે ભય રહિતપણું પણ ભય રહિત પણ પ્રાપ્ત થાય કેવી રીતે પ્રેમ વગર અભય અંદરમાં પ્રગટી શકતો નથી અંદરમાં પ્રેમ હશે તો જ બહારમાં અભય હશે અદ્વેષ એટલે પ્રેમ કોઈના પ્રત્યે દ્વેષ નથી જેને જગતમાં કોઈના પ્રત્યે દ્વેષ નથી એનામાં શું હોય શકે પ્રેમ સિવાય શું બચી શકે એનામાં નિરંતર પ્રેમ સિવાય બીજું કંઈ છે નહીં અને અખેદ એટલે એના જીવનમાં કંટાળો નથી જેનામાં પ્રેમ છે એનામાં કંટાળો નથી બાળક ગમે તેટલું ગંદુ હોય આખું શરીર ચિતરીને આવ્યું હોય કપડાં બગાડીને આવ્યું હોય પણ માને ક્યારે પણ બાળકનો અભાવ થાય છે ખરા માને બાળકનો અભાવ થાય છે ખરે કેમ નથી થતો કારણ કે માની અંદર વાત્સલ્ય છે માની અંદર પ્રેમ છે એમ જ્ઞાની પુરુષની અંદર પરમાત્માની અંદર પ્રેમ છે પ્રેમના કારણે અભય છે અદ્વેષ છે અને અખેદ છે એમાં કંઠાળો નથી તો ઉદાસીન ભાવ જ્યાં સુધી જીવનમાં સક્રિય નહીં થાય ત્યાં સુધી ચેતના રિટર્ન નહીં થાય પાછી નહીં ભરે આપણે આશક્તિને છોડવા પ્રયત્ન કરીએ છીએ મમત્વને છોડવા પ્રયત્ન કરીએ છીએ ઇન્દ્રિયોના વિષયોને છોડવા પ્રયત્ન કરીએ છીએ પણ એ છોડવાની સ્મૃતિ અંદરમાં બની રહે છે મોટે ભાગે તો એવું બને છે કે જેને આપણે છોડીએ છીએ એની સ્મૃતિ વધારે રહે છે જેને આપણે છોડવાની સ્મૃતિ કરીએ એની સ્મૃતિ વધારે રહેશે એક બેન વૈરા એક ખેડૂત છે એના ત્યાં એની પત્ની બીમાર ને બીમાર રહેશે અને એને સાંભળ્યું છે કે સારામાં સારા વૈદ આવ્યા છે એના ત્યાં આગળ પાછું કરીને દેવું કરીને પણ એમ થયું કે દવા કરું તો જ્યારે એને સારું થાય રોજ બીમાર રહે છે એટલે દવા કરવા લઈ જાય છે વૈદ દવા પછી વૈદ બધું એ તપાસે છે અને તપાસીને એમ કે છે કે બેન તમારો રોગ તો બિલકુલ મટી જાયો છે તમે જરાય ચિંતા ન કરશો પણ મારી દવાની એક મુશ્કેલી એ છે કે તમારે વાંદરાને યાદ કરવાનો નહીં કઈ નહીં કે નહીં યાદ કરીએ વાત કરે છે સમજાવે છે દવાની પડી કે તૈયાર કરી પછી એમ જુઓ બેન દવા બરાબર ત્રણ ટાઈમ લેજો પણ વાંદરાને યાદ કરશો નહીં બહાર ગયા પૂછે છે કેટલા પૈસા આપવાના છે તો કે તમે પૈસાની ચિંતા ન કરશો પણ વાંદરાને યાદ કરશો નહીં એ બહાર નીકળે છે ખીડકીમાં પહોંચે છે ત્યારે એને એમ કહે છે કે તમે દવા બરાબર લેજો પણ પહેલી વાત યાદ રાખજો વાંદરાને યાદ કરશો નહીં ખેડૂત ઘેર ગયો ઘેર ગયો અને એની પત્નીને દવા આપવાની શરૂ કરી એનાને અહોનીશ વાંદરો જ યાદ આવવા માંડ્યો વાંદરો જ યાદ આવવા માંડ્યો હવે એમ કે છે ખેડૂત પાછો વૈદરાજ પાસે આવ્યો કે વૈદ વૈદરાજ તમે આ શું કર્યું કે મારી પત્નીને તો એક જ રોગ હતો પણ આ વાંદરો બીજો અંદર પેસી ગયો એમ આપણા જીવનમાં શું છે એક છોડીએ છીએ અને બીજા ત્રણ અંદરમાં પેસી જાય છે એક છોડવાની કોશિશ કરીએ છે અને બીજા ત્રણ અંદરમાં પેસી જાય છે ઉદાસીન ભાવની અંદર વૃત્તિ બહાર જતી નથી વૃત્તિ વહી નિજ ભાવમાં પરમાર થઈ સમકી ઉદાસીન ભાવ થતાની સાથે જ વૃત્તિ સડાટ સડસડા સડસડાટ કરતી અંતરયાત્રા શરૂ કરે છે આપણી વૃત્તિ પાછી ફરતી નથી વૃત્તિ પાછી ફરતી નથી એટલા માટે ગીતાના અંતિમ અધ્યાયમાં એમ કે છે અઢાર અધ્યાય કયા સુધી તો અર્જુન ગાંઠતો નથી ભગવાન એમને સ્વરૂપ બનાવ્યું સ્વરૂપ આવ્યું છે એને જ્યારે સમજાયું ત્યારે કે છે નષ્ટો મોહ સ્મૃતિ લસાદાત માયા છુ તમી સંદેહ કરીશી વચનમ તમે નષ્ટો મારો મોહ નષ્ટ થયો હવે કઈ કરવાનું રહ્યું મોહ નષ્ટ થયો મોહ નાશ પામ્યો હવે કઈ કરવાનું રહ્યું પણ પચાસ ટકા જ થયું નષ્ટો મોહો સ્મૃતિ પ્રાપ્ત થઈ ચૈતન્યમાં પોતે ડૂબ્યો ચૈતન્યનો અનુભવ કર્યો એની હવે એનું સો ટકા કામ થયું નષ્ટો મો સ્મૃતિ નથી કે છે તત્પ્રસાદાત્ હે કે સવ અચ્યુત તારા પ્રસાદથી થયું આ મારા બલબૂતા ઉપર થઈ શકતું નથી જ્યારે અંદરમાંથી અહંકાર જાય ત્યારે સદ્ગુરુને કહે છે ત્વત પ્રસાદ આ તમારા પ્રસાદથી આ થયું છે કૃપાળુ દેવને કહે છે લઘુરાજ સ્વામી પ્રભુ આપની કૃપાથી આપની કૃપાથી થયું છે ત્વત પ્રસાદાત્મયા જ શું થયું પરિણામ શું આવ્યું સ્થિતોમી હું અંદરમાં સ્થિર થયો

આ છેલ્લી અવસ્થા છે સાધક નહીં કરી તવે આપણને જ્ઞાની પુરુષના વચન વાંચવામાં રસ છે કે આચરવામાં રસ છે શું રસ છે આપણને જ્ઞાની પુરુષે કહ્યું એ કરવામાં રસ છે કે જ્ઞાની પુરુષે કહ્યું એ બોલવામાં રસ છે આપણો રસ ક્યાં છે આચાર્ય અને વિચારના ભેદ અંદરમાં સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી ચેતના સંવાદિત થઈ શકતી નથી જ્યાં સુધી આચાર અને વિચારના ભેદ અંદરમાં પ્રગટ નહીં થાય ત્યાં સુધી માત્ર બુદ્ધિનો ખેલ બની જશે એક ચિંતન છે કે આચાર્ય અને વિચાર કઈ રીતે સુસંગત થાય લેખક એમ કે છે કે તત્વજ્ઞાન માત્ર જ્યારે બુદ્ધિનો જ વિષય બને છે ત્યારે કર્મયોગ મૂર્જાય છે સમગ્ર તત્વજ્ઞાન માત્ર બુદ્ધિનો વિષય બને છે અને બુદ્ધિ હૃદયાનુસારણી બનતી નથી ત્યાં સુધી બુદ્ધિ પ્રજ્ઞા બનતી નથી બુદ્ધિ સંવેદનશીલ બનતી નથી બુદ્ધિ અનુભૂતિ બનતી નથી બુદ્ધિ સહજ બનતી નથી બુદ્ધિ અંદરમાં ઠરતી નથી ને શંકા ઉત્પન્ન કરે છે તો એ કહે છે તત્વજ્ઞાન માત્ર જ્યારે બુદ્ધિનો જ વિષય બને છે ત્યારે કર્મયોગ મૂર્જાય છે ચીમડાય છે જ્ઞાનનો અર્થ એટલો જ છે કે આચાર અને વિચારનો મેળ હોય આપણા જીવનમાં જ્યારે આપણે એમ થાય કે ઘણું જાણ્યું છે ત્યારે અંદર જોવું પડશે કે આચારમાં કેટલું ઉતર્યું છે ખાધું છે એ મહત્વનું છે કે પચ્યું છે એ મહત્વનું છે ખાઈએ એ મહત્વનું છે કે પચે એ મહત્વનું છે જ્ઞાન કેટલું પચ્યું છે અંદરમાં જ્ઞાન કેટલું સક્રિય થયું છે જ્ઞાન કેટલું કાર્યકારી થયું છે જ્ઞાન કેટલું ઇફેક્ટિવ થયું છે કારણ કે જ્ઞાનની શક્તિ છે જ્ઞાનની સામર્થ્ય જ્ઞાનની ગરિમા છે જ્ઞાનની એક અવસ્થા છે જ્ઞાન કસાય નહીં થવા દે જ્ઞાન વિષયમાં નહીં જવા દે જ્ઞાન વિષયથી રોકશે જ્ઞાન એક્ટિવ થશે જ્ઞાન સક્રિય થશે જ્યારે જ્યારે પ્રસંગ આવશે ત્યારે જ્ઞાન તીવ્રપણે સક્રિય બનશે અને અંદરમાં જવા નહીં થાય એટલા માટે આત્મદર્શન થયા પછી રિટર્નિંગ પર્સનાલિટી બારમાં જાય ખરા પણ બારમાં રમા નહીં રહેલો બારમાં જાય છે પણ બારમાં રમતો નથી બારમાં રમતો નથી મજાનો દાખલો પ્રસંગે કહેવાનું મન થાય છે એ આપેલો છે શાસ્ત્રોમાં એમ કહ્યું કે યમુનાથજીના બીજા કિનારે દુર્વાસા પધાર્યા છે એને બીજા કિનારે ભગવાન કૃષ્ણ છે એને એમને સમાચાર મળ્યા કે દુર્વાસા મુનિ પધાર્યા છે એટલે અમને ગોપીઓને કહું તમે જાઓ ફળાહાર લઈને એમને ઉપવાસ છે આજે માટે તમે ફળાહાર લઈને જાઓ ગોપીઓ અમનાજીના કિનારે જાય છે બે કાંઠે પાણી ભરેલું છે એટલે ગોપીઓ પાછી ફરે છે પાછી ફરજ એટલે ભગવાન કૃષ્ણ એમ કે છે કે તમે ફરીથી જાઓ અને યમુનાજીને વિનંતી કરો કે કૃષ્ણ જો બ્રહ્મચારી હોય તો મને જગા આપે યમુનાજી જગા આપે ઘટના એવી ઘટે છે કે જાય છે ગોપીઓને પણ જરા હસવું આવ્યું આટલો મોટો એમના કુટુંબનો વિસ્તાર એને કહે છે કે તમે આ રીતે વાત કરો એટલે જરા હસવું આવ્યું પણ છતાં ગઈ વિનંતી કરી તો યમુનાજીએ જગા આપીને વચ્ચેથી ચાલી ગઈ ચાલી ગયા પછી દુર્વાસાને ટોપલા ભરીને ફળો ખવડાવ્યા એમને ટોપલા ભરીને ફળો ખાધા એને જ્યારે પાછી વળી રહી છે ત્યારે ફરીથી યમુનાજી બે કાંઠે છે તો દુર્વાસા પાસે ગઈ આ તો યમુનાજી બે કાંઠે છે ત્યારે ત્યાં આગળ દુર્વાસાએ કહ્યું તમે જાઓ ને યમુનાજીને વિનંતી કરો કે જો દુર્વાસા ઉપવાસી હોય તો મને જગા આપે અરે કે આટલા ટોપલા ભરીને ફળ અમારી સામે તો ઠોકી ગયા છે અને કહે છે ઉપવાસી હોય યમુનાજીએ જગા આપી આનું મર્મ કઈ સમજાય છે આ ગોપી એટલે ગોપી ભાવ છે આને કહેવાય છે ઉદાસીન ભાવ જગતમાં રહેવા છતાં પણ જગતના સર્વ ભાવોથી ઉદાસીન છે એને કહેવાય છે સર્વ ભાવથી ઔદાસીન વૃત્તિ કરી બધા ભાવોથી ઉદાસીન થાય છે કૃપાળુ દેવ સંસારમાં હોવા છતાં વિરક્ત હતા જોનારને એમનો સંસાર દેખાય છે એમની વિરક્તિ દેખાતી નથી એમના એકાંત અસંગને મૌન દેખાતા નથી એમનું મુનિપણું દેખાતું નથી જ્યાં સુધી કૃપાળુ દેવમાં મુનિપણું નહીં દેખાય જ્યાં સુધી વિતરાગતા નહીં દેખાય ત્યાં સુધી એમની સાથે ટ્યુનિંગ થવું અત્યંત કઠિન છે અત્યંત કઠિન છે જ્યાં ઊભા છે ત્યાં કર્મના કારણે ઊભા છે અને અંદરમાં જ્યાં ઊભા છે ત્યાં વિતરાગ પણ એની સાથે રહેનારાને પૂછો તો એમ કહેશે કે આચાર અને વિચારમાં મોટો ફરક છે એ તો એની જોડે રહેતા હોય ને એને ખબર પડે સાથે રહેતા હોય ને એને ખબર પડે બહારથી તો આપણે સોફેસ્ટિકેટેડ છીએ આપણે સભ્યતાના દબાણ તળે જીવીએ છીએ બહારમાં આપણે સભ્યતાના દબાણ તરફ જીવીએ છીએ પણ જ્યારે ઘરમાં જઈએ ત્યારે પ્રગટ થઈએ છીએ આપણો જેવા છીએ એવા ઘરમાં પ્રગટ થઈએ છીએ તો આચરણ દેહ દેહ દ્વારા અને વિચાર બુદ્ધિ દ્વારા થાય છે ચિત્તની દોડ ઝડપી છે ને દેહની દોડ ધીમી છે ચિત્ત ઝડપથી દોડે છે વિચારોનો પ્રવાહ એકદમ ઝડપથી પસાર થાય છે જ્યારે દેહ એટલું દોડી શકતું નથી તો દેહની દોડ ધીમી છે તેથી વિરોધાભાસી વલણો ઉત્પન્ન થાય થાય છે પરંતુ વિચાર અને આચરણ એક જ દિશામાં હોય તો સંવાદી બને તેથી જ વિચાર સ્વાતંત્ર્ય જોઈતું હોય તો સાથે સાથે આચાર નિયમન જોઈશે કરવી દેવને જો વિચારનું સામંજસ્ય જોઈતું હોય તો આચારની ભૂમિકા પણ નિયમનમાં જોઈશે જો નિયમનમાં ન હોય એટલે કૃપાળુદેવને કહેવું પડ્યું મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો મોહ તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ જ્ઞાનીને સ્વીકારતો નથી એમ નહીં પણ જ્ઞાનીનો દ્રોહ કરે છે જ્ઞાનીનો વિશ્વાસઘાત કરે છે આટલા બધા આકરા શબ્દો કૃપાળુદેવને કહેવા શું કરવા કહેવા પડ્યા આચાર અને વિચારનો જ્યાં ભેદ પડે છે ત્યાં આગળ અંદરમાં સાયુજ્ય સધાતું નથી જીવ અનુભૂતિથી વંચિત રહી જાય છે જે માત્ર વિચારને જાણે છે પંડિત બની શકશે એ ક્ષય ઉપસમ છે પણ મોહનિયો એનો ઉપશમ અથવા ક્ષય નથી મોહનીય એનું બાલ બાલ બચી જાય છે અંદર ત્યારે જ્ઞાન જ્યારે બુદ્ધિનો વિષય બને છે ત્યારે અંદરમાં ઉદાસીન ભાવ આવી શકતો નથી પણ જ્ઞાન જ્યારે આચરણ બને છે ત્યારે અંદરમાં ઉદાસીન ભાવ આવે છે કૃપાળુદેવની આ વાત કરવી સર્વ ભાવથી ઉદાસીન વૃત્તિ કરી પ્રત્યેક ભાવથી વૃત્તિ ઉદાસીન થાય ક્રોધ અહંકાર કપટ લોક આસા લોપ આસક્તિ મમત્વ વાસના બધાથી જ વૃત્તિ ઉદાસીન થાય ઉદાસીન થાય એનો અર્થ એ થયો કે કદાચ બળાત્કારે જવું પડે છે તો જાય છે ખરા પણ ટકતા નથી ગમતું નથી રસ નથી મન તૂટેલું છે ચિત્ત તૂટેલું છે ચિત્ત જેનું વિષયોમાં તૂટે છે એ ચિત્ત આપોઆપ અંતરયાત્રા તરફ પાછું ફરે છે અંતરયાત્રા કરવાની નથી અંતરયાત્રા થાય સ્પ્રિંગના બે છેડા હોય અને ખેંચીને સ્પ્રિંગ બાંધી હોય સ્પ્રિંગને એક બાજુએ લઈ જવું હોય તો એક છેડો છૂટો કરવો પડે બે કરવા પડે એક છેડો છૂટો કરીએ એટલે સ્પ્રિંગ આપોઆપ બીજી બાજુ ચાલી જાય છે એમ વિભાવમાં જ્ઞાન ઉપયોગ ઢળેલો છે અને વિભાવથી છૂટો કરીએ તો જ્ઞાન ઉપયોગ જશે ક્યાં સ્વભાવ તરફ પાછો ફરશે તો વિભાવથી ઉપયોગને છૂટો કરવાનો છે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મહેનત કરવાની નથી સમ્યક દર્શન અંદર પડેલું છે વિતરાકતા પડેલી છે ક્ષપકક્ષણી અંદરમાં પડેલી છે ક્ષાયિક ભાવો અંદરમાં પડેલા છે ગુણો અંદરમાં પડેલા છે અને પૂરેપૂરા સક્રિય છે તો કરવાનું શું છે કરવાનું એ છે જ્ઞાન ઉપયોગને ખેંચીન વિભાવમાં લઈ ગયા છે ત્યાંથી છૂટો કરવાનો છે પણ એ પણ પ્રેમપૂર્વક શનૈ ઉપર ઉપરમે ધ્રુતિ બુદ્ધ્યા ગ્રહી થયા ગીતામાં પણ આ વાત કરી શનૈ શનય ઉપરમે ધ્રુતિ થયા આત્મ સંસ્થાના મન કૃત્વા કિંચિત તપીને વિચિંતિત ધીરે 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 ઉપરમે તેટલે પાછા ફરવું ધ્રુતિ એટલે ધીરજથી અને બુદ્ધ્યા એટલે ચિંતન ચિંતનપૂર્વક ચિંતન એને ધીરજથી વિભાવમાંથી પોતાની ચેતનાને પાછી વાળવી શનય શબી ઉપર મેં ધ્રુતિબુદ્ધ્યા ગ્રહી થયા શું કરવું પછી આત્મ સંસ્થાઓના મના કૃતવા વૃત્તિઓને આત્મામાં પ્રસ્થાપિત કરીને કિંચિત તપી નવી ચિંતિત પછી કંઈ ચિંતા કે ચિંતન કરવાની જરૂર નથી એટલા એટલા માટે કહે છે કે બે પ્રકારની સાધના કઈ ચિંતા જ્ઞાન અને ભાવના જ્ઞાન યોગ સારમાં યોગ ભાવના યોગ ધ્યાન યોગ ક્ષમતા વૃત્તિ સંશયો પાંચ યોગમાં વિભાજીત કર્યા પણ કૃપાળુ દેવે કહ્યું ચિંતા જ્ઞાન ને ભાવના જ્ઞાન ચિંતા જ્ઞાન એટલે ચિંતન જ્ઞાન અને જેનું ચિંતન થયું છે રૂપ બને એટલે ભાવના જ્ઞાન થાય આ બંને અવસ્થાઓ અંદર પ્રગટ થાય તો ચેતના સહેજે સહેજે અંતર તરયાત્રા કરવાની શરૂ કરે ત્યાં સુધી અંતરયાત્રા કરવાની શરૂ કરતી નથી એટલે કૃપાળુ દેવ બીજી વાત કરે છે જોડી કે સર્વ વિભાવથી ઉદાસીન થયા સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયની પોતાની પર્યાય તરફ દ્રષ્ટિ જાય છે આપણી અશુદ્ધિ પર્યાયમાં છે દ્રવ્ય તો અખંડ છે દ્રવ્ય પરિપૂર્ણ છે દ્રવ્યમાં કંઈ કરવાનું નથી દ્રવ્યમાં કોઈ સાધના કરવાની જે ભૂલ છે પર્યાયમાં છે દ્રવ્ય શુદ્ધ છે પર્યાય શુદ્ધ થાય તો આખું દ્રવ્ય પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉમટી આવે જેમ સમુદ્ર ની અંદર વરસાદનું બિંદુ પડે છે પડે છે પડે છે પડતું દેખાય છે પણ એ સપાટી જ્યારે સમુદ્રની સપાટીને સ્પર્શ કરે છે ત્યારે એ બિંદુમાં આખો સમુદ્ર સમાઈ જાય છે આખો સમુદ્ર સમાઈ જાય છે એમ જીવ સાધના કરતો કરતો અંદર જતો જતો દેખાય છે પણ જેવો અસ્તિત્વનો બોધ થાય છે આખું અસ્તિત્વ એની પર્યાયમાં ઉમટી આવે છે એને કહેવાય છે કેવળ જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ આખા બિંદુમાં સમુદ્ર ઉમટી આવે છે એમ સમગ્ર જ્ઞાનનો સાગર અંદર ઉમટી આવે છે પર્યાયમાં ઉમટી આવે છે પર્યાય પણ શુદ્ધ અને દ્રવ્ય પણ શુદ્ધ દ્રવ્ય તો શુદ્ધ છે જ શુદ્ધ છે અનંતકાળ થયા આપણા દ્રવ્યમાં સહેજે ઘસારો પડ્યો નથી પણ પર્યાય એવી ને એવી આપણી રહી છે એ બદલવી પડશે તો અત્યંત શુદ્ધ નિજ પર્યાયને પોતાની શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે સહજ શબ્દ અત્યંત મહત્વનો છે સાધનામાં તાણા તાણ છે સાધનામાં ખેંચમ તાણ છે આપણે જ્યારે સાધના કરીએ એટલે ટેન્શન તરત ઉત્પન્ન થશે સ્વાધ્યાયમાં જવું છે તો ટેન્શન ધ્યાન કરવું છે તો ટેન્શન માળા કરવી છે તો ટેન્શન રિલેક્સ મૂડમાં આપણે કરતા નથી નાનું મોટું ટેન્શન અંદરમાં આવે છે કારણ કે વી હેવ ટુ સ્પેર ધી ટાઈમ આપણે ટાઈમ આપણે કાઢવો પડે છે અને જ્યાં ટાઈમ કાઢવો પડે કંઈક જ્યાં કરવું પડે ત્યાં કર્તૃત્વ છે ને કર્તૃત્વમાં સૂક્ષ્મ અહંકાર છે ને સૂક્ષ્મ અહંકારમાં તાણા તાણ હોય જ્યાં અહંકાર છે ત્યાં તાણા તાણ છે એટલે કૃપાળુ દેવે સહજ શબ્દ વાપર્યો સહજ શબ્દ વાપરે એટલા માટે અમે તો એમ કહીએ છીએ ક્યારેક ઘણી વખત ડોન્ટ સ્પેર ટાઈમ ફોર ધર્મ બટ યુઝ સ્પેર ટાઈમ ફોર ધર્મ ડોન્ટ સ્પેર ટાઈમ ફોર ધર્મ બટ યુઝ સ્પેર ટાઈમ ફોર ધર્મ ધર્મ માટે સ્પેશિયલ ટાઈમ કાઢવાની જરૂર નથી પણ બે કામ વચ્ચે જે ટાઈમ બચે છે જે સમય બચે છે એને જો પરમાત્માની સ્મૃતિથી ભરી દઈએ તો એ ધર્મ બની જશે આપોઆપ પછી સાધના સહજ થશે ત્યાં સુધી સાધના સહજ નહીં થાય સાધના તણાવ બનશે સાધના તાણ બનશે અને તાણમાં થાક લાગે એટલે આપણે ધ્યાનમાં બેસીએ તો થ્યાક લાગે છે ભક્તિમાં બેસીએ તો થાક લાગે છે જ્યાં ખેંચાણ હોય જ્યાં તાણા તાણ હોય જ્યાં કર્તૃત્વ હોય કર્તૃત્વનો હંમેશા થાક લાગે સહજ અવસ્થાનો થાક લાગતો નથી સમજશો ખરા વાત સાથે સહજ અવસ્થામાં થાય એટલે જ્ઞાની પુરુષોને આત્મામાં રમ્યા કરે છે અને જગતના સંબંધોમાંથી પસાર થાય છે પણ ક્યાંય એમને થાક નથી ક્યાંય એમને થાક નથી આટલું મોટું કર્તૃત્વ એમને કરવું પડે દુકાને બેસવું પડે કુટુંબ નભાવવું પડે બાળકોની દેખભાળ રાખવી પડે સંબંધોને સાચવવા પડે પણ કૃપાળુદેવના ચહેરા ઉપર કોઈ પણ જગા તાણ દેખાય છે ખેંચમ તાણ દેખાય છે કારણ કે અંદરમાં સહજ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ છે તો અત્યંત શુદ્ધ સહજપણે આત્મા ભજે તેને શ્રીજીને તીવ્ર કહી છે આ તીવ્ર જ્ઞાન દશા છે પણ શરૂઆતમાં તો તાણા તાણ કરવી પડશે થોડી થશે જ કારણ કે વિભાવમાં ઠર્યા છીએ અને ત્યાંથી ઉઠાડવા હોય વિભાવમાં ઠર્યા છીએ અને ત્યાંથી ઉઠાડવા હોય તો અંદરમાં તાણાતાણ થયા વગર રહેશે નહીં પણ ધીરે 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 એને સહજ કરવી પડે ધીરે ધીરે એને સાધનાને સ્વાભાવિક કરવી પડે જ્યાં સુધી સાધના સ્વાભાવિક નહીં થાય ત્યાં સુધી ચેતના રિટર્ન નહીં થાય તણાવમાં ચેતના રિટર્ન થતી નથી આપણે પરાણે મંત્ર જાપ કરવા બેઠા હોય એ મંત્ર જાપ કેવો થશે અને અંદરમાં પ્રેમનું સ્ફુરણ થાય એને પછી મંત્ર જાપ કરીએ તો એ મંત્ર જાપ કેવો થશે એટલા માટે કહ્યું રુચિ અનુયાયી વીર્ય જ્યાં રુચિ હોય ત્યાં શક્તિને સામર્થ ઢળે અનંત વીર્યમાંથી ઉઠેલી પર્યાય ઢળશે કે આ એ પણ શક્તિ છે એ પણ સામર્થ છે ક્યાં ઢળશે જ્યાં રુચિ હશે ત્યાં ઢળશે એટલે મેરાએ ગાયું કોઈ ઘેલા રે થયા તનને ધનમાં કોઈ ઘેલા રે થયા વન માં અમે ઘેલા રે થયા એક ગોવિંદ માં અમે ઘેલાપણાનું સુખ માણ્યું રે એ ઘેલાપણાનું જે સુખ છે એ સહજ સ્થિતિમાં પ્રગટ થાય મીરા નાચી શકે છે આપણને ક્યારે પણ પરમાત્માને જોઈને નાચવાનું મન થાય છે ખરા અંદર મીરા નાચી શકે છે રોડ વચ્ચે રોડ વચ્ચે મીરા નાચી શકે છે આપણે નાચી નહીં શકીએ કારણ કે સભ્યતાનું તણાવ આપણા ચિત્ત ઉપર બનેલો પડ્યો છે અંદરમાં સંસ્કૃત સમાજની સ્થિતિ એ છે કે કસાયોને દબાવે છે મુક્તપણે અભિવ્યક્ત કરી શકતો નથી આપણે નાચી શકતા નથી રડી શકતા નથી હે પ્રભુ હે પ્રભુ શું કહું દિનાથ દયાળ પણ આંખમાં એક ટીપું પડતું નથી પરમાત્માના વિરહના વેદનમાં આંખનું ટીપું પડે આસુ પડે આંસુ નથી પાણી નથી પણ મોતી છે એને વહેવા દેવું જોઈએ એને વહેવા દેવું જોઈએ કદાચ એમાં સમ્યક દર્શન થઈ જશે નહીં ભણેલા હોય તો ચાલશે ભાવની તીવ્ર અભિવ્યક્તિમાં ક્યારેક ક્યારેક અસ્તિત્વનો બોધ પ્રગટ થઈ જાય છે અસ્તિત્વનો બોધ પ્રગટ થઈ જાય છે અંદરમાં સહેજે સહેજે જવું પડશે એટલા માટે કૃપાળુદેવ કે છે અત્યંત શુદ્ધ નિજ પર્યાને સહજપણે આત્મા ભજે તેને શ્રીજીને તીવ્ર જ્ઞાન દશા કહી છે આ જ્ઞાન દશા આવ્યા સિવાય જ્ઞાની ગમે તેટલા માથે હાથ મૂકે પણ કંઈ કહેતા નથી ગમે એટલા હાથ મુકાવીએ કરાવીએ પગે પડીએ શું કેવું હવે ગમે એટલા આશીર્વાદ લઈએ પણ અંદરમાં ફેરફાર થવો જોઈએ અંદરમાં પરિવર્તન નહીં ઘટે ત્યાં સુધી જ્ઞાનીની કૃપા તો વર્ષે છે નિરંતર જ્ઞાનીની કૃપા તો વર્ષી રહી છે નિરંતર ઠામ કુઠામ લેખ વેરે જગવર સંત જલધાર ધાર કરદોય કુસુમે વાસી રે છાયા સવી આ ધાર જીણંદ રાય ધરજો ધર્મ સને વરસાદ વરસે છે તે જુએ છે કે ઉપવન છે ઉકરડો છે પર્વત છે કે ખેતીની જમીન છે જુવે છે વરસાદનું કામ તો વરસવાનું છે વરસાદ તો વરસે છે કરુણા કન્ડિશનલ નથી અનકન્ડિશનલ છે શરતી નથી છે કરુણા તો વરસ્યા જ કરે છે પણ નીચેનું પાત્ર કેવું છે નીચેનું પાત્ર તૈયાર હોય એને કહેવાય મુમુક એને કહેવાય શિષ્યત્વ અગર પાત્ર તૈયાર નથી તો ઢગલા બંધ કરુણા વરસવા છતાં પણ અંદરમાં અસરકારક રહી શકતી નથી અને જો પાત્ર તૈયાર થઈને પડ્યું છે તો ક્ષણભરમાં ઘટના ઘટતા વાર લાગતી નથી ક્ષણભરમાં ઘટના ઘટતા વાર લાગતી નથી અંદરમાં જોવું પડશે વરસાદ વરસે છે ઉકરડામાંથી દુર્ગંધ આવે છે ઉપવનમાં ફૂલ ખીલે છે ખેતરમાં પાક થાય છે અને પર્વતમાં વૃક્ષો ખીલે છે જ્યાં જેવી ભૂમિ છે એવું ત્યાં આગળ પ્રદાન થાય છે એવું તૈયાર થાય છે એમ જેવું જેનું શિષ્યત્વ નિર્માણ થયું છે એવી અવસ્થામાં જ્ઞાનીની કરુણા કામ કરે છે જ્ઞાનીની કરુણાની ક્યારેય પણ ખોટ નથી જ્ઞાની દોષ જોતા નથી કોઈના જ્ઞાનીને દોષ દ્રષ્ટિ જ નથી દોષ દ્રષ્ટિ જ નથી તીર્થંકરો અવતારી પુરુષો એમની કરુણા નિરંતર વરસ્યા કરે છે નિરંતર વરસ્યા કરે છે ઈસાઈમાં એક મજાનો દાખલો આપ્યો છે એમાં એમ કહ્યું છે એક દીકરાને એવી ઈચ્છા થઈ કે માનું કાળજુ ખાવું છે એટલે એને માને કહ્યું મા તારું કાળજુ મારે જોઈએ છે મા કે કઈ વાતું ને લઈ જા એ કાળજો લઈને જઈ રહ્યો છે અને કાળજામાંથી અવાજ આવતો તો દીકરા સુખી થા દીકરા સુખી થા દીકરા સુખી થાય માના વાત્સલ્યમાં ખોટ પડે ખરા ક્યારે એમ પરમાત્માની કરુણામાં ખોટ પડે ખરા ક્યારે પરમાત્મા તો નિરંતર વર્ષે છે પણ સામે ઝીલનારી ચેતના નથી સામે પરિપક્વ અવસ્થા નથી એટલે કરુણા કામ કરી શકતી નથી નહીં તો કરુણા કામ કર્યા વગર રહે નહીં એવી જ્ઞાનીની અવસ્થા છે અહીં આગળ કૃપાળુ જે કે છે જે દશા આવ્યા વિના એ દશા અંદર આવી છે આપણને જરૂર પડી ત્યારે ડોક્ટરને શોધ્યા સવારે જરૂર પડી તો દૂધ વાળા શોધ્યો કોર્ટમાં કેસ થયો તો વકીલ વકીલને શોધ્યો બારગામ જવું પડ્યું તો સ્ટેશન માસ્ટર ન શોધ્યું પણ ક્યારે પણ આપણને જ્ઞાની પુરુષની ખોટ આપણા જીવનમાં લાગી છે જરૂર પડી છે જ્ઞાની પુરુષ જ્યાં સુધી અંદરમાં એની તીવ્રતા નહી આવે જ્ઞાની પુરુષ વગર મારું કલ્યાણ નથી એ નહીં સમજાય ત્યાં સુધી જ્ઞાની સામે હોય સાથે હોય તો પણ અનુસંધાન થઈ શકતું નથી જ્ઞાની સાથે અનુસંધાન નહીં થઈ શકે કૃપાળુ દેવના સાથે તો ઘણા માણસો આવ્યા પામ્યા કેટલા બધા પામ્યા અરે ભગવાન મહાવીર પાસે એમની પરસદામાં ત્રણ લાખ માણસો બેરાજતા હતા ત્રણસો છપ્પન પાખંડીઓ રહેતા હતા પામ્યા કેટલા મુમુક સુતા જ્યાં સુધી તૈયાર નહીં થાય શિષ્યના પક્ષે મુમુક સુતા તૈયાર કરવાની છે જ્ઞાનીની રાહ જોવાની જરૂર નથી જ્યાં સુ જન્મ લે છે ત્યાં જ્ઞાનીને જન્મ લેવો પડે છે જ્ઞાનીનું દાયિત્વ છે જ્ઞાનીની ફરજ છે જ્ઞાનીએ સ્વીકાર્યું છે જો આવી મુમુક્ષુતા અંતરમાં નહીં આવે તો આપણો ધર્મ ટાઈમ પાસ થયા સિવાય રહેવાનો નથી આપણો ધર્મ ટાઈમ પાસ છે કે આપણી વિરહ અને વેદના છે આપણી દીકરો માંદો પડ્યો હશે ત્યારે આખી રાત જાગે આવીશું ઘરવાળો ઘરવાળી બીમાર હશે ત્યારે આખી રાત જાગે આવીશું પણ ક્યારે પણ પરમાત્મા નથી મળ્યા અનંત કાળમાં એના માટે ઉજાગરો થયો એના માટે ઊંઘ ઉડી ગઈ તો પરમાત્મા મળશે કેવી રીતે પરમાત્માની જંખના વીર વેદના તળપન તપન તમનના ઝુરણ આપણા અંદરમાં થયા છે ખરા પરમાત્માનો વિર સાલ્યો છે ખરા પરમાત્મા પ્રગટ છે કેવી રીતે અંદરમાં વેદના જોઈશે વેદના જોઈશે અંદરમાં પરમ જ્ઞાની પુરુષની પરમાત્માની વેદના એનો વિરલ નહીં વેદાય ત્યાં સુધી જ્ઞાની પુરુષ એની સામે પ્રગટ થતા નથી ઓળખાતા નથી એટલે કૃપાળો દેવ કે છે મુમુક્ષુ નેત્રો મહાત્માને ઓળખી લે છે નેત્ર મુમુક્ષુ ના જોઈશે જેનામાં મોહનીય ઉપશમ પામ્યો છે એટલા માટે સમ્યક દર્શન પહેલા પણ સમ નિર્વેદ આસ્થાનાનું અનુકંપામાં સમ પહેલું કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ પહેલી કસાયની ઉપશાંતતા જોઈશે સમ્યક દર્શન પહેલા કસાયની ઉપશાંતતા સમજ અને વિચારથી પ્રગટ થાય છે સમજ અને વિવેકથી પ્રગટ થાય છે એ સમજ અને વિવેકના કારણે કશાયો ઉપશાંત થતા જાય ઉપશાંત થતા જાય ઉપશાંત થતા જાય અને અંદરમાંથી મુદુતા પ્રેમની ધારા પરમાત્મા પ્રત્યે પ્રગટતી જાય કૃપાળુ દેવે તો ત્યાં સુધી ગયું કે જેના પ્રેમમાં માત્ર પરમાત્મા બચે જેના પ્રેમમાં માત્ર પરમાત્મા બચે એને પરમાત્મા પ્રગટ થાય પર પ્રેમ પ્રવાહ બઢે સે સબ આગમ ભેદસુ ઉર બસે આગમના આખા રહસ્યો એના અંદરમાં પ્રગટ થઈ જાય માત્ર પરમાત્માના પ્રેમથી અખો ક્યાં ભણ્યો હતો મીરા ક્યાં ભણી હતી કબીર કઈ કોલેજમાં ભણ્યા હતા સંત પરંપરા જોઈએ તો સંતો મોટા ભાગના અભણ હતા પણ એમના લખાણો ઉપર અત્યારે બધા પીએચડી કરે છે અભણના લખાણ ઉપર ભણેલા ભણે છે સંતો અભણ હતા પણ એમની જે વાણી આવી એ બુદ્ધિમાંથી નથી આવી અંતરના અનુભવમાંથી આવી અંતરના અનુભવમાંથી એમની વાણી આવી છે અંદરમાં જોવું પડશે તે દશા આવ્યા વિના આ દશા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી જ્ઞાની ઓળખી નહીં શકાય સાથે હોય તો પણ સાથે હોય તો પણ નહીં ઓળખી શકાય પાસે હોય તો પણ નહીં ઓળખી શકાય કારણ કે જ્ઞાન દશા એ આંતરિક અવસ્થા છે આપણે બહારની છીએ આંતરિક અવસ્થા ઓળખી શકતા નથી એ માત્ર મુમુક્ષુ દશામાં જ ઓળખી શકાય છે ત્યાં સુધી ઓળખી શકાતી નથી તે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધન મુક્ત થાય નહી બંધન મુક્ત નહીં થવાય રાગદ્વેષ નહીં જાય ત્યાં સુધી રાગદ્વેષનું કેન્દ્ર બદલાયા કરશે આ રાગ દ્વેષનો પરિણામ એવો છે કે વારે ઘડીએ કેન્દ્ર બદલે આપણી વૃત્તિઓ પણ બહુ હોશિયાર હોય છે ચાર અવસ્થાઓ આપણામાં થાય કાં તો વૃત્તિમાં વહી જઈએ કાં તો વૃત્તિને દબાવી દઈએ કાં તો વૃત્તિનું રૂપાંતરણ કરીએ પણ વૃત્તિને સાક્ષી ભાવે જોતા નથી તો પહેલી ત્રણેય અવસ્થામાં વૃત્તિમાં વહી જવું વૃત્તિને દબાવી વૃત્તિનું રૂપાંતરણ કરવું એમાં મૂલ્ય વૃત્તિને જ મળે છે એટલે વૃત્તિ અંદરમાં ટકી જાય છે વૃત્તિ અંદરમાં ટકી જાય છે અને વૃત્તિ જ્યાં હોય ત્યાં નવો ભવ મળ્યા વગર રહેશે નહીં નવો ભવ પ્રાપ્ત થશે જ તો વૃત્તિનું અહીં નિરાકરણ કરવું પડે વૃત્તિનું નિરાકરણ એટલે કૃપાળુ દેવ કહ્યું કે લહ્યું સ્વરૂપ વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન ગ્રહે નહીં લેવા લૌકિક માન જુઓ એનું વિ પરિણામ આવ્યું લહ્યું સ્વરૂપ વૃત્તિનું વૃત્તિનું સ્વરૂપ તો જાણ્યું નથી વૃત્તિનું સ્વરૂપ જાણ્યું નથી તો ગ્રહ્યું વ્રત વૃત્તિનું સ્વરૂપ જાણ્યા વગર વ્રત ગ્રહણ કર્યું છે તો થશે શું વ્રત અભિમાન એ વ્રત અભિમાનમાં પરાવર્તિત થઈ જશે હવે શું થાય છે કે એક વાત અંદરમાં અભિમાન થઈ ગયું કે હું તપસ્વી હું ત્યાગી હું ધ્યાની હું જ્ઞાની પછી મોટી મુશ્કેલી પછી મોટી સ્વીકાર ન કરી શકે એટલે કે છે ગ્રહે નહીં પરમાર્થ ને પરમાર્થ ની વાત આવે તો પણ ગ્રહણ કરતા નથી કેમ લેવા લૌકિક એના કારણે એમાંથી પોતે બહાર નીકળી શકતા નથી અંદરમાં જોવું પડશે અંદરમાં શું થાય છે એટલે ક્ષણે ક્ષણે આપણી આપણા ઉપયોગને આપણે અંદર લઈ જવો પડશે અંદરમાં શું અવસ્થા છે જોવી છે એ મુખ્ય સાધનાની અવસ્થા છે પોતાની વૃત્તિઓને નિરપેક્ષપણે જોવી અને પસાર થવા દે વૃત્તિ પસાર થવા આવી છે પણ જ્યારે આપણે એમાં ભળીએ છીએ ત્યારે વૃત્તિનું આયુષ્ય લંબાય છે વૃત્તિ અંદરમાં છુપાઈ જાય છે વૃત્તિ સંતાઈ જાય છે પછી પાછી ફરીથી વૃત્તિઓ અંદરમાં પ્રગટ થયા કરે છે બાહ્ય તપ ને છ અભ્યંતર તપ કયા બાહ્ય તપમાં એમને એમ ના કહ્યું કે ઉપવાસ કરો કે એકાસનું કરો એમને એમ કહ્યું વૃત્તિ સંક્ષેપ ઉણોદરી રસ ત્યાગ રસ ત્યાગ એટલે ભાવતી વસ્તુ છોડી દેવી ઉણોદરી જે ખાતા જે ભોજન લેતા હોય એનાથી અડધું કરી નાખવું પછી જુઓ કે અંદર વૃત્તિ ક્યાં જાય છે રસ ત્યાગ કર્યો હશે ભાવતું ભોજન છોડી દીધું હશે એની સ્મૃતિ કેટલી બની રહેશે અંદરમાં જોવું પડે જો અંદરમાં સ્મૃતિ બની રહેતી હોય તો સમજવું કે આપણે પરાણે છોડ્યું છે અંદરથી છૂટ્યું નથી અંદરમાં જોવું પડશે આપણે અંદર જો આપણે એમ સમજીએ છીએ ધર્મ બારમાં છે ધર્મ બારમાં નથી ધર્મ અંદરમાં જ વૃત્તિઓનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી વ્રત યથાર્થ સ્વરૂપમાં પ્રગટ થતું નથી એક મજાનો દાખલો વેદાંતમાં એમાં છે દાખલાઓ સમજવા માટે છે આપણી ક્યાં ચૂક થાય છે આપણી ક્યાં ભૂલ થાય છે એ સમજવા માટે દાખલાઓ છે એમાં એમ કહ્યું કે એક સંન્યાસી સાધના કરતા કરતા એમનામાં શક્તિ પ્રગટ થઈ શક્તિ પ્રગટ થઈ એટલે આવી ગયા સાધના કરતા કરતા ક્યારેક ક્યારેક શક્તિ અંદર ઉજાગર થઈ જાય પ્રગટ થઈ જાય એટલે વૃક્ષની નીચે બેઠા હતા પણ અંદરમાં ઉન્માદ હતો શક્તિ પ્રગટ થઈ એનું એને ઉપરથી પક્ષીએ અઘાર કરી એમના માથા ઉપર પડ્યું એટલે ગુસ્સો ગયો અને આમ ઉપર તરફ કરીને ડોળા કાઢીને જોયું ને શક્તિનો ઉપયોગ કર્યો ચકલી બળીને ખાક થઈ ગઈ હવે તો ઉન્માદ વધી ગયો મારામાં શક્તિ આવી ગઈ આ ગામમાં ગયા એને ભિક્ષા લેવા ગયા એટલે બેને કહ્યું મારા જ થોડી વાર બેસો વાર લાગશે થોડી વાર બેસો હું આવું છું બેઠા પણ પેલો શક્તિનો ઉન્માદ હતો ને એટલે બેસી ન શકે અંદર કંઈક કંઈક થયા કરે હતું શરીર તંગ થઈ ગયેલું હતું આંખો ટાઈટ થઈ ગયેલી હતી એમને થયું કે આ ઉંદમાદ પાછું અપંગ છે તમે આવ્યા ત્યારે મારા પતિની સેવા કરતી હતી મારો પતિ ધર્મ બજાવતી હતી એટલે મેં તમને બેસવાનું કહ્યું પણ તમને નાનકડી શક્તિ પ્રગટ થઈ એમાં તમને ઉન્માદ વ્યાપી ગયો છે એટલા માટે તમને બહાર બેસાડ્યા એટલે જરા ઢીલા પડી ગયા પછી ક્યાંક ત્યારે મારે શું કરવું હવે ગો માણસ થાકે ને એટલે શરણે આવે પછી ત્યાં સુધી આવે નહીં તો કે જાઓ ગામમાં પેલો મોચી ને એની પાસે જાઓ એ તમને જ્ઞાન આપશે આ સંન્યાસી અને મોકલ્યો મોચી પાસે આ અહંકાર ગાળવાનો કિમીઓ છે અહંકાર ગાળવાનો જ્ઞાની પાસે જઈએ ધ્યાન કરતા હોય તો કે માળા કરો માળા કરતા હોય તો કે દેવદર્શન કરો દેવ દર્શન કરતા હોય તો પૂજા પાઠ કરો પૂજા પાઠ કરતા હોય તો કે શાસ્ત્ર અભ્યાસ કરો જેની ટેવ પડી હોય એનાથી ઊંધું જ્ઞાની બતાવે એટલે મોટા ભાગની પ્રક્રિયાઓ ટેવ મુજબ કરીએ છીએ આપણે આ વાત બેસે છે કે આપણી મોટા ભાગની ટેવાઓ કદાચ પહેલો